तो राजकोट में इनकम टैक्स विभाग नो मेगा ऑपरेशन, राधिका ज्वेलर्स और शिल्पा ज्वेलर्स ने त्या दरोड़ा पाड़ा। 18 થી વધારે સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા। સવારે 7 વાગ્યે અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, તો સોની બજાર જ્વેલર્સ શોરૂમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। રાધિકા જ્વેલર્સ માલિકના નિવાસ સ્થાને પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો પણ મળી શકે છે। તો આ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જણાવશો અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ અપડેટ? ચોક્કસપણે રાધા, સૌથી મોટો ઇન્કમ ટેક્સના દરોડા અત્યારે રાજકોટમાં ચાલી રહ્યા છે, પરંતુ રાત્રિના જ આ પેપર ફૂટી ગયા હોવાના સમાચાર છે પણ ગુજરાત પોસ્ટના હાથે લાગ્યા છે। જો કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે દરોડાની કાર્યવાહી કરવા પહોંચ્યું છે, પરંતુ રાધિકા જ્વેલર્સ જે કાલાવર રોડ ઉપર છે ત્યાં હાલ જે જ્વેલર્સનો શોરૂમ છે તે વહેલી સવારના ખુલ્લો ન હોય તેના કારણે જે અધિકારીઓ છે તે બહાર જ ઊભા છે। અલગ અલગ 13 સ્થળ ઉપર આ દરોડાની કાર્યવાહી ચાલુ છે તેવા સમાચાર સામે આવ્યા છે। રાધિકા જ્વેલર્સ અને જે શિલ્પા જ્વેલર્સ છે આ બંને સ્થળ જે મોટા સૌથી મોટા જ્વેલર્સો ગણવામાં આવે છે તેના ઉપર અત્યારે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તેઓના જે નિવાસ સ્થાનો છે ત્યાં પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભાસ્કર પારેખ છે તેના ઘરે પણ તપાસ કરવામાં આવી છે। રાધિકા જ્વેલર્સના અશોક છે, અશોકભાઈ છે વાળા, હરેશભાઈ વાળા, તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે શિલ્પા જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સ છે તેના ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ રાધા, સૌથી મોટા સમાચાર એ છે કે જે રીતના ઇન્કમ ટેક્સની કામગીરી છે તે કોન્ફિડેન્શિયલ હોય છે, પરંતુ રાતના જ લીક થઈ ગઈ હતી, કારણ કે જે રીતના સમાચાર મળી રહ્યા છે કે રાતના જ આ ટીમો અમદાવાદથી રવાના થઈ હોવાના સમાચાર મળ્યા હતા અને વહેલી સવારથી જ તમામ લોકો એલર્ટ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। એટલે એક તરફ એવી પણ વાત આવે છે કે જે રીતના ઇન્કમ ટેક્સના દરોડા પડી રહ્યા છે તે વાત લીક થતાં અનેક સર્ચો જે કહી શકાય એલર્ટ થઈ ગયા હતા, પરંતુ બીજી બાજુ હાલ જે વહેલી સવારથી દરોડાની કામગીરી ચાલુ છે તેઓના નિવાસ સ્થાને પણ કામગીરી ચાલુ છે। આ રાધિકા જ્વેલર્સ છે તે હાલ જે જ્યારે શોરૂમ ખુલશે ત્યારબાદ ઇન્કમ ટેક્સના અધિકારીઓ છે તે અંદર જશે। હાલ જે તમામ અધિકારીઓની ગાડીઓ છે તે બહાર જે ઊભી છે તે જોવા મળી છે। SRPના જવાનો છે તે પણ જોવા મળી રહ્યા છે, અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ જે મીડિયા પોતાની સાથે જ અધિકારીઓ છે તે ચાલી અને પાછળના ભાગે રહેણાંક વિસ્તાર છે ત્યાં જતા રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે, ન માત્ર રાજકોટ જ પરંતુ રાજકોટ ઉપરાંત કલકત્તાના જે શોરૂમ છે, કલકત્તામાં જે તેમના મેન્યુફેક્ચરિંગ સ્થળ છે ત્યાં પણ હાલ દરોડાની કામગીરી ચાલુ હોવાની વિગતો મળી રહી છે। એટલે કહી શકાય કે સૌથી મોટું ઓપરેશન છે તે ઇન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। લાંબા સમય બાદ આ પ્રકારનું સોની બજારમાં ઇન્કમ ટેક્સની કાર્યવાહી થી સોની બજારમાં પણ ફફડાટ છે। આજે મોટાભાગના શોરૂમ બંધ રહે તેવી પણ વકી છે તે સામે આવી રહી છે। જી રાધા, જી રહીમ।